300 મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ભુજમાં તિરંગા યાત્રાનો સાંસદ વિનોદ ચાવડાએ પ્રારંભ કરાવ્યો. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબલી ગ્રાઉન્ડ ખાતેથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોકનૃત્ય કલાકારો, અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો, આઇકોનિક વ્યક્તિઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે માન્ય વડાપ્રધાન હર ઘર તિરંગાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત ભુજ જ્યુબલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ડ ફ્રેડ હાઈસ્કૂલ સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી આયોજિત આ રેલીમાં જોડાયેલા રાષ્ટ્રપ્રેમીઓએ ભુજ શહેરના લોકોને વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ સાથે હર ઘર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો. રેલીને પ્રસ્થાન કરાવતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તિરંગો આપણી શાન છે, આપણું અભિમાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કચ્છવાસીઓ પણ આ અભિયાનમાં સહભાગી બનીને પોતાનું રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરે. આજની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકો, વિદ્યાર્થીઓ, રમતવીરો વગેરેને અભિનંદન પાઠવ્યા હતા. હર ઘર તિરંગા અભિયાનમાં આસપાસના દરેક નાગરિકોને ઉત્સાહથી જોડાવા અપીલ કરતા તેમણે કચ્છવાસીઓને રાષ્ટ્રધ્વજને પૂરા માન સાથે ઘર, દુકાન, વાણિજ્ય સંકુલો, સામાજિક સંસ્થાઓ વગેરે પર લહેરાવી દેશભાવના પ્રગટ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સમગ્ર અભિયાન થકી દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને અને સમાજમાં એકતા સમરસતા વધે તે હેતુથી વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ભારતના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણા તિરંગાને માન સાથે ગર્વભેર ઘર ઘર સ્થાન આપીએ. દેશને સંકલ્પ, દેશને ઝાંકપ લાગે તેવા કૃત્ય ન કરવા તથા કોઈ કરતું હોય તો તેને રોકવા સમર્થ બનવા તેમણે અનુરોધ કર્યો હતો. આવનારી પેઢી દેશનું ભવિષ્ય હોવાથી તેઓ દેશની આઝાદીની કિંમત સમજે તથા દેશના ઉજ્જવળ ભવિષ્યને ઘડવા પ્રબળ રાષ્ટ્રભાવના સાથે સહયોગ આપે તેવો અનુરોધ કર્યો હતો. જ્યુબલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી રેલી વંદે માતરમના જયઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈને હમીરસર કાંઠે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલ છાત્રો, પોલીસ તથા હોમગાર્ડ જવાનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા. કલેક્ટર અમિત અરોરાએ સ્વાગત પ્રવચન કરતા નાગરિકોને મોટી સંખ્યામાં આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, એસપી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, આગેવાન દેવરાજભાઈ વરચંદ, જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીઓ, કર્મયોગ્યો, સર્વ પદ અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સંજય ગોહિલ, ZSTV, કચ્છ.